નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે અજય વાઘેલા. વાત કરીએ આજના મુખ્ય સમાચારની તો સાવલીના ફિલ્મ પ્રોડ્યુસર દીપ પટેલે આસિસ્ટન્ટ યુવતીને પગાર આપવાના બહાને હોટેલના રૂમ પર બોલાવી દુષ્કર્મ આચર્યું. આરોપી દીપ પટેલની ધરપકડ. શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટેલમાં રૂમ ભાડે રાખીને રહેતા ફિલ્મ પ્રોડ્યુસરે પોતાની જ આસિસ્ટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જેપી ગોસાઈએ જણાવ્યું હતું કે મૂળ સાવલી ખાતે રહેતો દીપ પટેલ પોતે નાની મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવાનો વ્યવસાય કરે છે. એક મહિના અગાઉ દીપ પટેલે રૂપિયા 13,000ના પગાર પર આસિસ્ટન્ટ તરીકે એક યુવતીને નોકરી પર રાખી હતી. મહિના સુધી આ યુવતી પાસે કામ કરાવ્યા બાદ દીપ પટેલે તેણીને પગાર આપવાના બહાને સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં રાત્રિના સમયે બોલાવી હતી, જ્યાં દીપ પોતે રૂમ રાખીને ભાડે રહેતો હતો. વધુમાં પીઆઈએ જણાવ્યું કે પગાર આપવાના બહાને ફિલ્મ પ્રોડ્યુસરે યુવતીને રાત્રે 10 વાગ્યાની આસપાસ હોટલમાં બોલાવી રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે રૂમનો દરવાજો બંધ કરી યુવતી સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું. આખી રાત રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યા બાદ યુવતી હેમખેમ વહેલી સવારે રૂમનો દરવાજો ખોલી જીવ બચાવી નીકળી ગઈ હતી. જો કે ફિલ્મ પ્રોડ્યુસર દીપ પટેલે કરેલા કૃત્યો છુપાવવા માટે તેણે યુવતીને ધમકી આપી હતી કે આ બાબતની કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ. દીપની હવસનો ભોગ બનેલી યુવતીએ આખરે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તેની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને વર્ણવી હતી. યુવતીની કેફિયતના સયાજીગંજ પોલીસે બળાત્કારી ફિલ્મ પ્રોડ્યુસર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઉસની અંદર નોકરીના બહાને રાજમહેલ રોડ ઉપર દીપ પટેલને ત્યાં નોકરી માટે રાખ્યા રહેલા તારીખ 4-8-2020 રોજ, અને એ નોકરીનો પગાર એમને આપેલો ન હતો. એ પગાર આપવા માટે અને પગાર વધારવા બાબતે આ દીપ પટેલે ફરિયાદી બેનને અદિતિ હોટલમાં બોલાવેલા અને તારીખ 2-9-2020 તારીખ 3-9-2020 સુધી હોટલમાં રહેલા અને તેમની મરજી વિરુદ્ધનો શરીર સંભોગ કરેલો, જે બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવે. આરોપી દીપ પટેલ હાલ કરારીમાં રહે છે અને મૂળ રહેવાસી ચંદ્રનગર સાવલીનો છે. એને અટક કરવામાં આવેલ અને તેનો કોવિડ ટેસ્ટ કરી લીધા બાદ એને અટક કરેલ છે, અને એનો જે કંઈ પોલોગ્રાફી ટેસ્ટ ને બધું છે, મેડિકોલિકલ ટેસ્ટ બધા એ કરવામાં આવેલ છે સયાજી હોસ્પિટલ ખાતે, અને હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. એ તપાસ હાલ ચાલી રહી છે કે કયા સંજોગોમાં કઈ રીતે એની સાથે કોન્ટેક્ટમાં આવેલા અને કઈ રીતનો પગાર ઓફર કરેલો વગેરે હાલ તપાસ ચાલુ છે. ના, એ તપાસ ચાલુ છે, એટલે આ કેસના કોઈ પણ પાસાને નુકસાન ના થાય એવી રીતે તપાસ હાલ ચાલી રહી છે. ના, એટલે હવે કયા સંજોગોમાં કયા સર્કમસ્ટેન્સીસમાં થયું છે અને ફરિયાદી બેન પીડિતાને પૂરેપૂરો ન્યાય અપાવીશું અને એ બાબતે એ